સવારે અનનોન નંબર માંથી મને ફોન આવ્યો કે રચનાબેન સેવા સદન ની બારે તમારા દાખલો વેચાય છે. પછી મેં કીધું હું કેમ માનું, તો એને મને વોટ્સએપ થી મારો દાખલો મોકલ્યો અને એમાં મારો સિક્કો ને મારી સહી પડી. મારા નામનો છાપેલો દાખલો નહોતો, એની કોપી મેં બધા મીડિયા વાળાને દેખાડી. ઈ દાખલો એને 200 રૂપિયામાં વેચ્યો. પછી સવારે 11:30 વાગે હું આનંદભાઈને કીધું કે આનંદભાઈ આવું થાય છે તો કે તમે જઈને તપાસ કરો. એટલે હું અહીં આવી અને એક ભાઈને પૈસા આપ્યા. મેં કીધું તમે કહો ને કે ભાઈ આવી રીતે અમારે દાખલો જોઈ છે. અને એ ભાઈએ કીધું કે ભાઈ એક દાખલો જોઈ છે અમારે આવકનો દાખલો કઢાવવા માટે. એટલે મેં એને ખોટો સિક્કાવાળો દાખલો ઈ કે 2 નંબરના વોર્ડનો છે, 4 નંબરના વોર્ડનો નથી. તો મેં ઓલા ભાઈને કીધું હા લઈ લ્યો વાંધો નહીં. તો એને હકાભાઈનો ભાજપના કોર્પોરેટરનો દાખલો કોરે કોરો 100 રૂપિયામાં વેચાતો. મેં ખુદ મારી આગળ એક ભાઈને મોકલા લઈ લીધો અને મારો 200માં વેચાણો. આવી રીતે આજે અમે અને હકાભાઈ અમારા ખોટા દાખલા સહી સિક્કાવાળા વેચાતા અમે પૈકડા આજે સેવા સદનની બહારે. અને નામ સહિત કીધું તું જેને મને ફોન કર્યો ને કે ગુલાબી સ્કૂટી છે અને ભાવેશભાઈ નામ છે, ત્યાંથી જ આ બધું મેં કર્યું ને પછી એના ઉપરથી બીજા બધા પકડાણા. કેટલા કોર્પોરેટરના દાખલા નીકળ્યા? 3 ના નીકળ્યા, મારો હકાભાઈ નો ને કેતનભાઈ નાખવાનો. મારું નામ કેતન જયંતિલાલ નાખવા છે. હું વોર્ડ નંબર 13 માં કોર્પોરેટર તરીકે ત્રીજી ટર્મ જે ફરજ બજાવું છું, વ્યવસાય વકીલાત કરું છું. આજરોજ મને હમણાં અહીંયાથી CTC માંથી એક સમાચાર મળેલ કે મારા નામના કોરા દાખલા અને તેમાં સહી સિક્કા કરેલા દાખલાઓ કોઈ પાસેથી કબજે થયા છે. હકીકતે મેં મારા વિસ્તારમાં આવતા લોકો સિવાય કોઈને પણ આવા દાખલા આપ્યા નથી, અને જો આવા દાખલા કોઈ પાસેથી નીકળ્યા હોય તો એક ગહન ચર્ચાનો વિષય છે અને પોલીસ તપાસનો વિષય છે કે આવા ખોટી સહી સિક્કા કરેલા દાખલાઓ આ લોકો પાસે કેમ નીકળ્યા. આનો દુરુપયોગ પણ થઈ શકે છે, જેથી અમે આગળની કાર્યવાહી માટે અહીં CTC માં આવેલ છીએ. જે દાખલા નીકળ્યા એમાં તમારી સહી છે કે તમારી? ના, સહી મારી નથી ને દાખલા પણ મારા નથી. મારા લેટરપેડ વાળા મારા દાખલા આખા અલગ હોય છે, મારી સહી પણ મારી અલગ હોય છે, આ કોઈ બીજાએ કરેલી સહી છે. અને આ સિક્કો પણ મારો નથી, મારો સિક્કો પણ ઇંગ્લિશમાં હોય છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય હાલાર.